विद्यार्थी मित्रों, आज आपणे डिप्लोमा सेकंड सेम नो मटीरियल साइंस एंड मेटलर्जी सब्जेक्ट विषे अभ्यास करशू। जे पैकी आपणे चेप्टर 6 इलेक्ट्रोलाइसिस विषे आज समझवानुं छे। सौप्रथम इलेक्ट्रोलाइसिस कोने कहेवाय ते समझवुं आपणा माटे खूब ज जरूरी छे, एटला माटे आपणे सौप्रथम इलेक्ट्रोलाइसिस नो ख्याल मेळवशुं। इलेक्ट्रोलाइसिस इज द प्रोसेस ऑफ पासिंग एन इलेक्ट्रिक करंट थ्रू अ सबस्टन्स इन ऑर्डर टू प्रोड्यूस केमिकल चेन्जिस इन द सबस्टन्स। एट्ले कि कोईपण सबस्टन्स नी अंदर जो तमारे केमिकल चेन्जिस लावा होय तो ते सबस्टन्स माथी इलेक्ट्रिक करंट ने प्रसार करवामां आवे छे। एट्ले कि कोईपण सबस्टन्स माथी इलेक्ट्रिक करंट ने प्रसार करी अने तेमां केमिकल चेन्जिस लावामां आवे तो ते प्रोसेस ने इलेक्ट्रोलाइसिस तरीके ओळखवामां आवे छे। तेनुं उदाहरण समझिए तो वोटर एटले के पाणी, पाणीमांथी इलेक्ट्रिक करंट पसार करता हाइड्रोजन अने ऑक्सिजन ए बे अलग अलग अणुओ मळे छे, जेथी आपणे कही शकीए के वोटरनुं इलेक्ट्रोलाइसिस करता हाइड्रोजन अने ऑक्सिजन मळे छे। अने ए पण कही शकाय के केमिकल चेन्जिस थयो छे। एज रीते NaCl एटले के सोडियम क्लोराइड, NaCl माथी इलेक्ट्रिक करंट पसार करी अने तमे Na अने Cl बन्ने मेळवी शको छो। हवे आपणे इलेक्ट्रोलाइट कोने कहेवाय अने नॉन इलेक्ट्रोलाइट कोने कहेवाय ते समझवुं जरूरी छे, तो ए समझवानो प्रयत्न करीशुं। एन इलेक्ट्रोलाइट इज अ सबस्टन्स दैट प्रोड्यूस एन इलेक्ट्रिकली कंडक्टिंग सोल्यूशन वेन डिजोल्व इन अ वॉटर। एट्ले कि इलेक्ट्रोलाइट एक एवा सबस्टन्स छे कि जेने पाणीनी अंदर डिजोल्व करवामां आवे त्यारे ते पाणीनी अंदर डिजोल्व थई अने एवुं सोल्यूशन बनावे छे कि जे પોતાનામાંથી વિદ્યુત ઊર્જાને પસાર થવા દે છે। NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, આ બધા જ એવા સબસ્ટન્સ છે કે જે પાણી સાથે રિએક્શન કરી અને પાણીમાં ડિઝોલ્વ થાય છે અને એવું સોલ્યુશન બનાવે છે કે જે પોતાનામાંથી વિદ્યુત ઊર્જાને પસાર થવા દે છે। એ જ વસ્તુ આપણે આ રીતે પણ સમજી શકીએ કે ઇલેક્ટ્રોલાઇટ્સ આર કમ્પાઉન્ડ ધેટ કેન કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી। ઇલેક્ટ્રોલાઇટ્સ એવા કમ્પાઉન્ડ છે કે જે પોતાનામાંથી વિદ્યુત ઊર્જાને પસાર થવા દે છે। ઇલેક્ટ્રોલાઇટ્સ આર કમ્પાઉન્ડ ધેટ ડિઝોલ્વ ઇન આયન્સ। ઇલેક્ટ્રોલાઇટ્સ એવા કમ્પાઉન્ડ છે કે જે આયનની અંદર ડિઝોલ્વ થાય છે। હવે આપણે નોન ઇલેક્ટ્રોલાઇટ્સ વિશે સમજશું। નોન ઇલેક્ટ્રોલાઇટ્સ ડઝ નોટ ડિસએસોસિએટ એટ ઓલ ઇન સોલ્યુશન એન્ડ ધેરફોર ડઝ નોટ પ્રોડ્યુસ એની આયન્સ। તો નોન ઇલેક્ટ્રોલાઇટ છે એ ડિઝોલ્વ થતા નથી અને કોઈપણ પ્રકારના આયન પણ પ્રોડ્યુસ કરતા નથી, એટલા માટે આપણે કહી શકીએ કે નોન ઇલેક્ટ્રોલાઇટ્સ આર કમ્પાઉન્ડ ધેટ કેન નોટ કન્ડક્ટ ઇલેક્ટ્રિસિટી। નોન ઇલેક્ટ્રોલાઇટ છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રિસિટીને પસાર થવા દેતા નથી। અને બીજી વસ્તુ, નોન ઇલેક્ટ્રોલાઇટ્સ આર કમ્પાઉન્ડ ધેટ કેન નોટ ડિઝોલ્વ ઇન આયન, તે એક એવા કમ્પાઉન્ડ છે કે જે આયનની અંદર ડિઝોલ્વ થતા નથી। C12H22O11 જેને આપણે સુક્રોઝ અથવા તો ટેબલ સુગર તરીકે ઓળખીએ છીએ તે નોન ઇલેક્ટ્રોલાઇટ્સનું ઉદાહરણ છે। હવે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિશે માહિતી મેળવશું। જો આપણે એની વ્યાખ્યા કરીએ તો આ રીતે એની વ્યાખ્યા બને છે, અ ડિવાઇસ ધેટ પ્રોડ્યુસ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિસિટી ઓર અ ડિવાઇસ વિચ કન્વર્ટ્સ કેમિકલ એનર્જી ઇન ટુ ઇલેક્ટ્રિક એનર્જી। એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કોને કહેવાય, તો એક એવું ડિવાઇસ એટલે કે યંત્ર જે કેમિકલ એનર્જીનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। તો આવું જે ડિવાઇસ છે તેને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેશું। ઇટ વોઝ ઇન્વેન્ટેડ બાય વોલ્ટા ઇન 18th century એન્ડ ઇટ્સ અનધર ફોર્મ વોઝ પ્રોડ્યુસ બાય ગેલ્વેની। 18th century વોલ્ટા નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી અને ગેલ્વેનીએ
પણ તેના એક અલગ સ્વરૂપની રચના કરી હતી. એટલા માટે જ ઈસીસી એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એને ગેલ્વેનિક સેલ અથવા તો વોલ્ટિક સેલના નામે ઓળખવામાં આવે છે. અત્યારે જે આધુનિક સ્વરૂપ છે ઈસીસીનું એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલનું એને ડેનિયલ સેલ પણ કહેવામાં આવે છે. હવે ઈસીસી એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એનું કન્સ્ટ્રક્શન કરવું હોય તો સૌ પ્રથમ તેમાં બે મુખ્ય વસ્તુની જરૂર પડે છે, જેમાંનું એક છે કેથોડ અને બીજું છે એનોડ. તો આપણે કેથોડ અને એનોડ વચ્ચેના તફાવત સમજી લેવા જરૂરી છે. તો પોઝિટિવલી ચાર્જ ટર્મિનલ કેથોડ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલનો પોઝિટિવલી ચાર્જ ટર્મિનલ છે, જ્યારે એનોડ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલનો નેગેટિવલી ચાર્જ ટર્મિનલ છે. હવે બીજું તફાવત આપણે સમજીએ. અ રિડક્શન રિએક્શન અકર્સ ઇન ધ કેથોડ ઓફ એન ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ઇલેક્ટ્રોકેમિકલ સેલના કેથોડ પર રિડક્શન રિએક્શન થાય છે, એટલે કે જે રિએક્શન ત્યાં જોવા મળે છે એ રિડક્શન રિએક્શન છે. જ્યારે એનોડની અંદર જે રિએક્શન જોવા મળે છે તેને ઓક્સિડેશન રિએક્શન કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન્સ મૂવ ઇન ટુ ધ કેથોડ. કેથોડમાં ઇલેક્ટ્રોન છે એ કેથોડ ઉપર ગ્રહણ કરવામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રોન્સ મૂવ આઉટ ઓફ ધ એનોડ. એનોડ ઉપર ઇલેક્ટ્રોન છે એ એનોડ ઉપરથી છૂટા પડે છે. ફરીથી સમજીએ કે ઇલેક્ટ્રોન્સ છે એ એનોડ ઉપરથી છૂટા પડે છે અને કેથોડ ઉપર તેને સ્વીકારવામાં આવે છે.